અને છેલ્લી વાત અમારા દર્શકોના સવાલ માટે અમારા દર્શકો અને ખાસ એ લોકો કે જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે એ લોકો એક દ્વિધામાં રહે છે એમનું કારણ એ છે એમનો સવાલ પણ બહુ વ્યાજબી છે જીપીએસસી અને જુનિયર ક્લાર્ક આ બંને પરીક્ષાઓ એક તારીખે આવી રહી છે લોકો કરી રહ્યા છે છે જે તે સંબંધિત બોર્ડ એકબીજા પર ટોપલા નાખી દે સરખો જવાબ નથી આપતા જીપીએસસી કહે છે અમારી મોટી પરીક્ષા છે તો અમે અમારા સમયે લેવાના છીએ ગૌણ સેવા કહે છે કે ભાઈ કહીશું અમે તમને ક્યારેય કહીશું શું કહીશું એ ખબર નથી અમે પણ એવી જ અપેક્ષા રાખીએ છીએ કે અધિકારીક રીતે બહુ જલ્દીથી જાહેરાત થાય પરંતુ અમારી પાસેની માહિતી જે ખોટી પડવાની કે ખોટી હોવાની સંપૂર્ણ સંભાવનાઓ છે પણ જે અમારી પાસે છે એ પ્રમાણે આ બંને પરીક્ષાઓ એક તારીખે લેવાય એવી કોઈ સંભાવના નથી આની જ્યારે ચૂંટણીનો સમય હતો એ દરમિયાન પણ 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 રજૂઆત રજૂઆત કરવામાં આવી હતી હતી હર્ષભાઈ કરી ગઈ સરકારમાં તો એવું જ હતું કે કોઈ પ્રશ્ન હોય કોઈ પણ વિભાગનો હોય ફરિયાદ કરવાનું એકમાત્ર સરનામું હર્ષભાઈ સંઘવી બની ગયા હતા જે વિદ્યાર્થીઓ સહિત યુવાનો બધાને લાગતું હતું કે ભાઈ યુવાન છે એમાં વાત સાંભળશે એમણે ઘણા ખરા અંશે સાંભળી પણ હતી આ વખતે પણ એ ફરિયાદ એમના સુધી પહોંચી છે બાકી લોકો સુધી પણ પહોંચી છે સંબંધિત વિભાગો સુધી પણ પહોંચી છે હવે વિભાગો તો જવાબ આપવામાં માનતા નથી અધિકારીઓ તો એવું માનતા જ નથી કે આ લોકોના કારણે અમે અહીંયા છીએ આ બધાનું કામ કરવા માટે અમે અહીંયા છીએ એ લોકો એવું માને છે કે ભાઈ અમે મહેનત કરીને પરીક્ષા પાસ કરી છે અથવા જે લોકો પૈસાથી આવ્યા હશે એવું વિચારતા હશે કે ભાઈ મારા બાપાએ પચીસ લાખ રૂપિયા આપ્યા છે અને હું આ પોસ્ટ પર આવ્યો છું તો હું શું કામ તમને બંધાયેલો હોઉં મારું કામ તો એ પચીસ લાખના પચીસ કરોડ કરવાનું છે ઇન્વેસ્ટમેન્ટ છે જે મહેનત કરીને આવ્યા હશે એ અમુક ટકા લોકોને બાદ કરતા ભાગના એવું વિચારે છે કે ભાઈ અમે આટલી મહેનત કરી છે તો એ પૈસા બનાવવા કરી છે તમારા જેવા લોકોના ફાલતુ જવાબો આપવા માટે નથી કરી એટલા માટે એ લોકો ફાલતુ જવાબ આપતા હોય છે બહુ જ ખરાબ રીતે વર્તન કરતા હોય છે નોકર હોય સામેવાળો વ્યક્તિ રજૂઆત કરવા આવેલો એ